જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો મજામાં ને હવે પાઠની શરૂઆત કરીએ રોગનું ઘર ગંદો ખોરાક અને પાણી આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે હવે આના વિશેના હું તમને ચિત્રો બતાવીને સમજાવું ચલો અહીંયા ચિત્રો આપેલા છે આપણે સૌપ્રથમ શેનું ચિત્ર આપેલું છે તો તમારે જોવાનું છે શેનું ચિત્ર આપેલું છે તો સવારે વહેલા ઉઠું શું કે છે સવારે વહેલા ઉઠું ચલો બાજુનું ચિત્ર જોઈએ વહેલા ઉઠીને શું કરો છો તમે એ ચિત્રમાં આપેલું છે તો ચોખ્ખા પાણીથી બ્રશ કરે છે શું કરે છે બ્રશ કરો પછી બ્રશ કર્યા પછી તમે શું કરો છો અહીંયા ચિત્રમાં આપેલું જ છે શું કરે છે તો નાહવું જોઈએ શું કરવું જોઈએ નાહવું જોઈએ ચલો નીચે ચિત્ર જુઓ નાહ્યા પછી શું બતાવે છે તો ભગવાનને પ્રાર્થના કરે છે શું કરે છે પ્રાર્થના કરે છે બાજુની ચિત્ર જુઓ આમાં શું આપેલું છે તો એકબીજાને વસ્તુ આપીને મદદ કરે છે શેર કરવું શું ચિત્ર આપેલું છે કે ઝઘડો કરવો નહીં ચલો પછીનું ચિત્ર જોઈએ તો હાથ પકડીને ચાલવું જોઈએ એટલે જીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ ચલો બાજુનું ચિત્ર જુઓ એના પછીનું છોકરો શું કરે છે તો કચરો કચરો પેટીમાં નાખે છે શું કરે છે કચરો કચરા પેટીમાં નાખે છે તમે નાખો છો ને બધા કે ઘર આંગણે નાખો છો તો કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ ચલો એના પછીનું ચિત્ર જોઈએ શું કરે છે પેલું ચિત્રમાં તો સાબુ વડે હાથ ધોએ છે ચોખ્ખા પાણીથી સાબુ વડે હાથ ધુએ છે ધો છો ને બધા ચલો નીચેનું ચિત્ર જુઓ એટલી છોકરી શું કરે છે તો ફૂલ છોડ વાવેલા છે બગીચામાં તો ફૂલો તોડે છે ફૂલો તોડાય બગીચાના ફૂલો તોડાય નહીં એટલે ખરાબ ટેવ કહેવાય કેવી ટેવ કહેવાય ખરાબ ટેવ કહેવાય એના પછીનું ચિત્ર જુઓ તો શું કહે છે નાક આગળ આવે તો રૂમાલ રાખવો જોઈએ શું રાખવું જોઈએ રૂમાલ રાખવો જોઈએ ચલો છેલ્લું ચિત્ર છે રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ શું કરવું જોઈએ વહેલા સૂઈ જવું જોઈએ આ બધા ચિત્રો જોયા પછી આગળના બે ચિત્રો તમને સમજાવું તો અહીંયા સૌપ્રથમ પ્રથમ ચિત્ર આપેલું છે શાકભાજી ફળો બધું દેખાય છે ને તમને એ તાજા ફળો અને શાકભાજીનું ચિત્ર છે તાજા ખોરાક ખાવાથી આપણને તંદુરસ્ત મળે છે તંદુરસ્ત રહીએ છીએ ચલો બાજુનું ચિત્ર જુઓ તો ખરાબ ખરાબ થઈ ગયેલો ખોરાક દેખાય છે ને બાજુમાં સડી ગયેલો વાસી ખોરાક દેખાય છે દેખાય છે ને ચિત્રમાં તો વાસી ખોરાક આપણે ખાવું જોઈએ વાસી ખોરાક ખાઈએ તો આપણે રોગનું ઘર ગંદો ખોરાક અને પાણીના ચિત્રો આપણે જોયા એના પરથી આપણે અભ્યાસની શરૂઆત કરીએ મજા પડીને ચિત્રો જોઈને ચલો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ હા કે નામાં લખો એક સાફ કરો છો તો જવાબ શું આવશે હા વિદ્યાર્થી મિત્રો આપણે ચોખ્ખા પાણી વડે સાફ કરવું જોઈએ કરો છો ને તો જવાબમાં શું આવશે હા બે તમે બ્રશ કે દાંતણ વડે દાંત સાફ કરો છો જવાબમાં શું આવશે હા સવારે વહેલા ઉઠીને આપણે દાંત સાફ કરવા માટે ઉપયોગ કરીએ છીએ બ્રશ અને દાંતણનો ત્રણ નંબર તમે ઉલિયા વડે જીભ સાફ કરો છો તો જવાબમાં શું આવશે હા બ્રશ કર્યા પછી દાંતણ કર્યા પછી દાંત ને સાફ કર્યા પછી શું કરો છો સાફ કરો છો પણ એ રીતે આપણે સમજી ગયા છીએ ચાર તમે નેલ કટર વડે નખ કાપો છો તો જવાબમાં શું આવશે હા વિદ્યાર્થી મિત્રો આપણા નખ વધી ગયા હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ નીલ નીલ કટર વડે આપણે નખ કાપીએ છીએ તો જવાબમાં શું આવશે હા પાંચ તમે ચોખ્ખા પાણી વડે આંખો સાફ કરો છો તો જવાબમાં શું આવશે હા આપણે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરીને શું કરીએ છીએ આંખો સાફ કરીએ છીએ કરો છો ને બધા તો જવાબમાં શું આવશે હા છ તમે જમતા પહેલા હાથ પગ ધો છો તો જવાબમાં શું આવશે હા આપણે જમતા પહેલા આપણે શું કરીએ છીએ હાથ પણ ધોઈએ છીએ અને પગ પણ ધોઈએ છીએ ધોઈએ છો ને બધા તો જવાબમાં શું આવશે હા તમે જમતા પહેલા હાથ પગ ધો છો તો જવાબમાં શું આવશે હા સાત તમે કચરો ઘર આંગણે નાખો છો તો જવાબમાં આવશે ના આપણે ક્યાં નાખીએ છીએ કચરો તો કચરા પેટીમાં તમે કચરો ક્યાં નાખો છો કચરા પેટીમાં ઘર આંગણે કચરો નખાય તો જવાબમાં શું આવશે ના તમે કચરો ઘર આંગણે નાખો છો તો જવાબમાં શું આવશે ના ચલો યુનિટ સત્તર જોઈએ ચલો આઠ તમે ઘર અને ઘરનું આંગણું ચોખ્ખું રાખો છો તો જવાબમાં શું આવશે હા આપણે ઘરને આંગણે ગંદો કચરો નાખીએ છીએ તો નથી નાખતા નાખો છો તો ના ઘરને કેવું રાખવું જોઈએ ચોખ્ખું રાખવું જોઈએ અને ઘર આંગણું પણ ચોખ્ખું રાખવું જોઈએ તો જવાબમાં શું આવશે હા તમે ઘર અને ઘરનું આંગણું ચોખ્ખું રાખો છો તો જવાબમાં આવશે હા ચલો નવ નંબર તમે ખોરાકને ઢાંકીને રાખો છો તો જવાબમાં શું આવશે હા વિદ્યાર્થી મિત્રો આપણી મમ્મીએ રસોઈ બનાવી હોય તો શું કરે છે ઢાંકીને રાખે છે ને તો જવાબમાં શું આવશે હા તમે ખોરાકને ઢાંકીને રાખો છો તો જવાબ આવશે હા દસ નંબર તમે ગરમ અને તાજો ખોરાક ખાઓ છો જવાબમાં શું આવશે હા આપણી મમ્મી ગરમ ગરમ કરીને ખવડાવે છે ને અને તાજો ખોરાક પણ લઈએ છીએ તો ગરમ અને તાજો ખોરાક હંમેશા ખાવો જોઈએ તો જવાબમાં શું આવશે હા તમે ગરમ અને તાજો ખોરાક ખાઓ છો તો જવાબમાં આવશે હા ચલો અગિયાર નંબર તમારા ઘરમાં પાણી ભરતા પહેલાં માટલું સાફ કરાય છે જવાબમાં આવશે હા તો શું કહે છે અહીંયા ઘરમાં પાણી ભરતા પહેલાં માટલું સાફ કરાય છે તો આપણી મમ્મી કે મોટી બહેન તો ઘરમાં માટલું ભરતા હશે તેને માટલું ભર પાણી ભરતા પહેલાં શું કરે છે માટલાને સાફ કરે છે કરો છો ને બધા તો તો ઘરમાં શું કહે છે તમારા ઘરમાં પાણી ભરતા પહેલાં માટલું સાફ કરાય છે તો જવાબમાં શું આવશે હા બાર નંબર તમે નદી કે તળાવનું પાણી પીવો છો તો જવાબમાં આવશે હા આપણા ઘરમાં નળમાંથી પાણી ક્યાં આવે છે તો નદી અને તળાવનું પાણીમાંથી આપણા નળ દ્વારા ઘરમાં પાણી આવે છે તો શું કહે છે તમે નદી કે તળાવનું પાણી પીઓ છો તો જવાબમાં આવશે હા ચલો તેર નંબર તમે ઉકારીને ઘારેલું પાણી પીઓ છો જવાબમાં શું આવશે હા વિદ્યાર્થી મિત્રો આપણે ઉકારેલું પાણી પીવું જોઈએ કારણ કે એમાં જંતુઓ નાશ પામે છે અને જંતુઓ મરી જાય અને આપણને રોગ થાય નહીં કોઈ બીમારી થાય નહીં એટલે તમે ઉકારીને ઘારેલું પાણી પીવો છો એવું પી તો જવાબમાં શું આવશે હા ચલો ચૌદ નંબર તમે શાકભાજી ખાઓ છો જવાબમાં શું આવશે હા તાજા શાકભાજી ખાવાથી આપણને શરીરને શક્તિ મળે છે એવા વિટામિન પ્રોટીન એવા લોહતત્વ આપણને મળે છે અને આપણું શરીર તંદુરસ્ત રહે છે એટલે શું કે છે તમે શાકભાજી ખાવ છો તો જવાબમાં આવશે હા બધા શાકભાજી ખાવા જોઈએ ખાવ છો ને બધા તો જવાબમાં આવશે હા પંદર નંબર તમારું શરીર તંદુરસ્ત છે તો જવાબ આવશે હા મેં અગાઉ શીખવાડ્યું હતું કે શરીર તંદુરસ્ત રાખવા માટે આપણે લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ તો આપણું શરીર તંદુરસ્ત રહે તો જવાબમાં શું આવશે હા ચલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક 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 શબ્દમાં લખો કયું જંતુ રોગચારો ફેલાવે છે તો જવાબ આવશે માખી જવાબમાં શું આવશે માખી આપણને રોગચારો પણ ફેલાવે છે તો માખી માખીને તો ગમે તે જગ્યાએથી બેસીને આવે અને આપણા ખોરાક ગંદા ખોરાકને બગાડી નાખે ખોરાક ઉપર બેસે તો આપણને રોગ થાય તો શું કહે છે કયું જંતુ રોગચારો ફેલાવે છે તો માખી ચલો બીજા નંબરનું કયું જંતુ કરડવાથી તાવ આવે છે તો મચ્છર આપણા શરીરને મચ્છર કડી જાય તો શું આવે તાવ આવે તો કયું જંતુ તાવ આવે છે તો મચ્છર ત્રણ નંબર ખુલ્લો ખોરાક ખાવાથી શું થાય આપણે ચિત્રમાં પણ સમજી ગયા શું થાય રોગ થાય ઢાંકીને ખોરાક ના રાખીએ અને ખુલ્લો રાખવામાં આવે તો શું થાય આપણને રોગ થાય તો ખુલ્લો ખોરાક ખાવાથી શું થાય તો રોગ ચાર નંબર ખુલ્લા ખોરાકમાં શું પડે ધૂર જો ખુલ્લો ખોરાક રાખવામાં આવે તો શું પડે એમાં દૂર પડે એટલે શું કહે છે અહીંયા ખુલ્લો ખોરાકમાં શું પડે તો ધૂર પાંચ નંબર માખીઓના પગ ઉપર શું ચોટેલા હોય છે તો જંતુઓ માખી ગમે તેવી જગ્યાએથી બેસીને આવે અને એના પગ નીચે શું હોય છે જંતુઓ જંતુઓ ચોટેલા હોય એટલે આપણને રોક થાય શું કહે છે અહીંયા માખીઓના પગ ઉપર શું ચોટેલા હોય છે જંતુઓ જવાબમાં શું આવશે જંતુઓ છ નંબર દૂર કે માખીથી ખોરાકને બચાવવા કેવી રીતે રાખશો તો ખોરાકને શું રાખવું જોઈએ ઢાંકીને જેથી કરીને ધૂર કે માખી ખોરાકમાં પડે નહીં એટલે શું રાખવું જોઈએ ઢાંકીને દૂર કે માખી થી ખોરાકને બચાવવા કેવી રીતે રાખશો તો જવાબ આવશે ઢાકીને અનાજ કઠોર અને મસાલાને આપણે શું કરવા જોઈએ તો જવાબ આવશે સાફ મમ્મી બજારમાંથી લાવે છે અનાજ કઠોર મસાલા લાવે છે ને તેને શું કરે છે સાફ કરે છે સાફ કરે છે ને તો શું કે છે બજારમાંથી લાવેલા અનાજ કઠોર અને મસાલાને શું કરવું જોઈએ સાફ કરવું જોઈએ તો જવાબ આવશે સાફ નવ નંબર વાસી ખોરાક ખાવાથી શું પડાય તો માદા પડાય શું પડાય માંદા વાસી ખોરાક ખાઈએ તો આપણને શું થાય બીમાર પડીએ માદા પડીએ ને દસ નંબર તરસ લાગે ત્યારે આપણે શું પીએ છીએ તો પાણી આપણે જ્યારે તરસ લાગે તો આપણે શું કરીએ છીએ તરત જ પાણી પીએ છીએ તો જવાબમાં આવશે પાણી અગિયાર નંબર ગંદા પાણીમાં રોગના શું હોય જંતુઓ શું હોય જંતુઓ ગંદુ પાણી હોય તેમાં રોગના શું હોય જંતુ હોય આપણે ગંદુ પાણી પીએ તો આપણને રોગ થાય બાર નંબર પાણીના માટલાને આપણે શેનાથી ઢાંકીએ છીએ ઢાંકણ વડે આપણા બધાના ઘરમાં પાણીયારું હોય પાણીયારા ઉપર શું હોય છે માટલું જો માટલાને ઢાંકીએ નહીં તો આપણ જંતુ અંદર પડે તો શું કહે છે પાણીના માટલાને આપણે શેનાથી ઢાંકવું જોઈએ ઢાંકણ વડે તેર નંબર તમે પીવાનું પાણી પ્યાલામાં શાણા વડે ભરો છો તો ડોયા નંબર સાજા તાજા રહેવા માટે આપણે અને પોશાક લેવો જોઈએ જવાબમાં શું આવશે ખોરાક આપણે સાજા રહેવા માટે અને તાજા રહેવા માટે શું લેવું જોઈએ પૂરતા પ્રમાણમાં ખોરાક પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો સામે ખરા કે ખોટા લખો એક લારીમાં વેચાતો ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ જવાબમાં શું આવશે સાચું દુકાન કે લારીમાં જે વેચાતો હોય ખુલ્લો ખોરાક તો આપણે ખાવો જોઈએ નહીં જવાબમાં શું આવશે સાચું બે નંબર ખુલ્લા ખોરાક પર જંતુઓ અને માખીઓ બેસે છે જો ખુલ્લો ખોરાક રાખવામાં આવે તો જંતુઓ પણ બેસે અને માખીઓ પણ બેસે તો જવાબમાં શું આવશે સાચું ત્રણ નંબર માખીઓ બેઠી હોય તેવો ખોરાક ખાવાથી માદા પડીએ જો માખીઓ બેઠી હોય અને જે ખોરાક ખાવામાં આવે તો આપણને શું થઈએ માદા પડીએ શું થઈએ તો માદા પડીએ તો માખીઓ બેઠી હોય તેઓ ખોરાક ખાવામાં આવે તો આપણે માદા પડીએ તો જવાબમાં શું આવશે સાચું ચાર નંબર આપણે શાકભાજી અને ફળો ધોયા વગર ખાવા જોઈએ ધોયા વગર ખવાય તો ના તો જવાબમાં શું એ લખે છે તો આપણે શાકભાજી અને ફળો ધોયા વગર ખાઈએ તો જવાબ આવશે ખોટું આપણે શાકભાજી અને ફળો ધોયા વગર ખાવા જોઈએ જવાબ આવશે ખોટું પાંચ અનાજ કઠોર અને મસાલાઓ સાફ કરીને વપરાય આગળ આપણે જોઈ ગયા પ્રશ્નમાં તો શું કે છે અહીંયા અનાજ કઠોર અને મસાલાઓને સાફ કરીને વાપરવા જોઈએ તો જવાબમાં આવશે સાચું છ નંબર આપણે લારીમાંથી પાણીપુરી કે ભેરપુરી ખાવી જોઈએ ખાવી જોઈએ તો જવાબમાં આવશે ખોટું આપણે લારીમાંથી પાણીપુરી કે ભેરપુરી ખાવી જોઈએ તો ખોટું વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા પાઠ હવે આટલો અભ્યાસ પૂરો કર્યો હવે તમારે એને બે વાર વાંચન કરવાનું આગળનો અભ્યાસ આવતા ચેપ્ટરમાં જોઈશું હવે આટલા સુધીનો અભ્યાસ તમારે બે વાર ઘરેનું વાંચન કરવાનું જય સ્વામિનારાયણ